नमस्कार मित्रों, मित्रों हूँ छू पेनलगिरी गोस्वामी। आज नी वीडियो मा बात करीशु देश अने दुनियाना महत्वना समाचारनी। सौ प्रथम बात करिए तो भारते फेब्रुआरी मा रशिया पासेथी दररोज खरीद्यू छे 1.6 लाख बेरल क्रूड ऑइल। भारते फेब्रुआरी मा रशिया पासेथी क्रूड ऑइल नी रेकॉर्ड ब्रेक खरीदी करी छे। फेब्रुआरी मा भारते रशिया पासेथी दररोज 1.62 लाख बेरल क्रूड ऑइल खरीद्यू हतुं। युक्रेन साथे रशियानुं युद्ध शुरू थया बाद भारत रशिया पासेथी मोटा प्रमाणमां क्रूड ऑइल आयात करी रह्युं छे। अगाउ इराक अने साउदी अरेबिया भारतना सौथी मोटा सप्लायर्स हता, परंतु हवे रशिया भारतनो सौथी मोटो क्रूड ऑइल सप्लायर बनी गयुं छे। अन्य समाचारनी वात करीए तो बदमाशने पीएम बनाव्या, देशनुं भविष्य केवुं हशे तेवुं इमरान खाने जणाव्युं छे। પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે। દરમિયાન તેમણે પીએમ શાહબાજ પર સંસ્થાઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે। તેમણે ટ્વીટ કર્યું છે કે જ્યારે દેશ પર શાસક તરીકે નિંદાઓ લાદવામાં આવે છે ત્યારે તેનું ભવિષ્ય શું હોઈ શકે। શાહબાજ પર એનએબી દ્વારા ₹8 બિલિયન મની લોન્ડરિંગ અને એફઆઈએ દ્વારા ₹16 બિલિયનના અન્ય ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવવાના હતા, પરંતુ જનરલ બાજવાએ તેમને બચાવી લીધા હતા। અન્ય સમાચારની વાત કરીએ તો ફાગણી પૂનમને લઈને દ્વારકા અને ડાકોરમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી। ફાગણી પૂનમને લઈને ડાકોર અને દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભક્તોનો ધસારો વધ્યો હતો। રાસકા ચેકપોસ્ટ પાસે પોલીસે ચેકિંગ પણ હાથ ધર્યું હતું। ડિજિટલ બેગ સ્કેનર દ્વારા બેગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। ડાકોર તરફ જઈ રહેલા પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। ખેડા જિલ્લાના ડાકોર તરફના રસ્તાઓ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।